આ ડીશ માત્ર 10 મિનિટમાં બની જાય છે. સ્પાઇસી, ટેસ્ટી અને ચટપટું કંઈ ખાવાનું મન થાય તો આ બંને ડીશ જરૂરથી ટ્રાય કરવા જેવી છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ચટપટા લચ્છા પરાઠા, અને આ પરાઠા તમે એકદમ સિમ્પલ રીતે બનાવી શકશો. સાથે સ્પેશિયલ એક ઠેચા બનાવીશું જે ચટપટી, ટેસ્ટી અને સ્પાઇસી બનશે, અને ઠેચાને તમે 1 વીક સુધી સ્ટોર પણ કરી શકશો. તો આ રેસીપી તમે એન્ડ સુધી જોજો, ખૂબ જ ટેસ્ટી બને છે, ઝટપટ બની જાય છે અને બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. તો ચાલો બનાવીએ. સૌથી પહેલાં આપણે ઠેચા બનાવી તૈયાર કરીશું. એના માટે આપણે એક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન જીરું, થોડી લસણની કળી અને તીખાસ માટે 5 થી 6 તીખી લીલી મરચી. તો ઠેસા થોડા તીખા હોય તો જ ખાવાની મજા આવે. તો તમને જેટલા તીખાસ પસંદ હોય એ પ્રમાણે પણ એડ કરવાના. 2 ટેબલસ્પૂન શેંગદાણા, 1/2 કપ જેટલા ફ્રેશ લીલા વટાણા. તો હું આજે વટાણામાંથી ઠેચા બનાવું છું. જો વટાણા ના હોય તો તમે એમ પણ બનાવી શકો છો, અને વટાણા સાથે બનાવશો તો એકદમ ટેસ્ટી લાગશે અને કંઈક અલગ લાગશે. તો જરૂરથી ટ્રાય કરજો. હવે સ્વાદ પ્રમાણે મીઠું 1 પીંચ જેટલી હળદર એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લેશું અને વટાણાને હલકા આપણે કૂક કરવાના છે. તમે જુઓ એમાં આ રીતના વ્હાઇટ ડોટ આવી જવા જોઈએ. ત્યારે આપણે એમાં 1 કપ ફ્રેશ લીલા ધાણા આ રીતે ડાળી સહિત કટ કરી એડ કરી દેશું, એટલે એકદમ સરસ મિક્સ થઈ જશે. અને જો લીલા ધાણા છે એકદમ સરસ એવા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને આ રીતે ચલાવતા રહી અને કૂક કરવાના છે. ત્યાં સુધીમાં શેંગદાણા અને વટાણા પણ સોફ્ટ થઈ જશે. એટલે તમે આ ઠેચાને 1 વીક સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખવી હશે તો પણ રાખી શકશો. પરોઠા સાથે, થેપલા સાથે, ભાખરી સાથે સર્વ કરજો, ખૂબ જ સરસ લાગશે. તો તમે મારી આ રેસીપી કઈ સિટીથી જુઓ છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તમે જુઓ એકદમ સરસ રીતે બધું સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે એને વધારે કૂક નથી કરવાનું, નીચે ઉતારી ઠંડા કરી લેશું. પછી આપણે એને ગ્રાઇન્ડ કરીશું. તો ઠંડા થવા દીધા તમે થોડી વાર માટે, અને હવે આપણે મિક્સર જારમાં એડ કરીશું. તો હલકા ઠંડા થઈ જશે એટલે એને ક્રશ કરશો તો એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ જશે. હવે આપણે એમાં પાણી બિલકુલ એડ નથી કરવાનું, મીઠું જ આપણે પહેલાં એડ કરી દીધું છે. તો આ સમયે આપણે કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નથી. હવે ઢાંકીને પલ્સ મોડમાં આપણે ચલાવી લેશું. તો ખાસ આપણે એને એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, આ રીતના થોડી મોટી રહે એવી જ આપણે આ ચટણી તૈયાર કરવાની છે. તો વટાણાના ઠેચા તૈયાર થઈ ગયા. આ ઠેચાને તમે 1 વીક સુધી સ્ટોર કરી શકશો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી, ચટપટા અને ખૂબ જ હેલ્ધી એવા બને છે. તો તમે આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચાલો આ ઠેસા સાથે આપણે એક સ્પેશિયલ પરોઠા તૈયાર કરી લઈએ. એના માટે મેં આ રીતનું એક મોટી સાઇઝનું લૂવું લઈ લીધું છે. તો મેં પરોઠાનો લોટ જ્યારે બાંધ્યો ત્યારે મેં માત્ર મીઠું એડ કરી લોટ બાંધી લીધો હતો. તો હું તમને એની રીત નથી બતાવતી, માત્ર મીઠું એડ કરી બાંધ્યો છે, કોઈ મોણ એડ કરવાની જરૂર નથી. હવે આપણે એકદમ સરસ રીતે પતલી અને મોટી સાઇઝની રોટલી વણી અને તૈયાર કરવાની છે. તો તમે જુઓ આ રીતની મેં મોટી રોટલી વણી લીધી. હવે આપણે એમાં મસાલા એડ કરીશું. તો 1 ટીસ્પૂન ઘી, ઘીની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો. 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન ધાણાજીરું પાવડર અને 1/2 ટીસ્પૂન ચાટ મસાલો પાવડર. હવે આ બધા મસાલાને ઘી સાથે સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાના. જો જરૂર લાગે તો થોડું ઘી કે તેલ વધારે એડ કરી દેવાનું. હવે બધા મસાલાને આ રીતે રોટલી ઉપર સરસ એવા સ્પ્રેડ કરી લેવાના અને એકદમ સરસ એવું લેયર તૈયાર કરી લેવાનું. તો આ પરોઠા એકદમ પરફેક્ટ ચટપટા ટેસ્ટી લાગશે અને ઇન્સ્ટન્ટ બની જાય છે. તો તમે જુઓ આ રીતનું લેયર તૈયાર થઈ જાય. પછી આપણે એને આ રીતે કટ લગાવી દઈશું. જો તમે ક્યારે આ રીતે લેયર પરાઠા ટ્રાય ના કર્યા હોય તો જરૂરથી કરવા જેવા છે. હવે આપણે આ સાઈડથી ફોલ્ડ કરતા જશું. તમે જુઓ આસાનીથી આ રીતે ફોલ્ડ થઈ જશે. તો આ રીતે એકદમ સરસ એવું ફોલ્ડ કરી લેવાનું. પછી આપણે એકદમ લચ્છેદાર આ પરાઠા બને એના માટે પહેલાં આ રીતે નીચેથી ઉપરની સાઈડ પ્રેસ કરવાનું અને હાથથી થોડું સ્પ્રેડ કરી લેવાનું. અને આ રીતે તમે જુઓ એક સરખું ગોળ કરી લેવાનું. પછી આ પરોઠાને એકદમ સરસ ટેમ્પટિંગ અને ટેસ્ટી બનાવવા માટે થોડા આપણે કાળા તલ અથવા કલોંજી એડ કરીશું. તો મેં અહીંયા કલોંજી એડ કરી છે, તમે કાળા તલ પણ એડ કરી શકો. ફ્રેશ લીલા ધાણાને આ રીતે એડ કરીશું. તો ધાણે થોડા વધારે એડ કરશો તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે. તો આપણે હવે વણી લેશું. જો તમને કોરાલાટની જરૂર લાગે તો થોડો એડ કરી શકાય અને એકદમ હળવા હાથથી વણી લેશું.
મોટી સાઈઝ કે નાની સાઈઝ તમારી ચોઈસ પ્રમાણે તમારે રાખવાનું. અને પરોઠા તો બહુ મીડિયમ પતલા હોય એવા સરસ લાગે છે, તો ખાસ આ રીતે એક સરખા વણી લેવાના. આ રીતે વણાઈ જાય પછી તમે જુઓ પરોઠા એકદમ પરફેક્ટ આ રીતે વણીને હવે આપણે એને શેકવાના છે. તો આ રીતે મેં લોખંડનો તવો લીધો છે, એના ઉપર આપણે થોડું આ રીતે તેલ એડ કરીશું. સાઈડમાં તેલ એડ કરવાથી અંદર સુધી તેલ જશે અને એકદમ સરસ લેયર અલગ થશે અને સાથે એકદમ સરસ એવા ક્રિસ્પી પણ થશે. તો થોડી વાર રહી આ રીતે પલટાવી દેવાનું, પછી ઉપરથી તેલ લગાવી દેવાનું અને ફરીથી તમારે એને થોડી વાર એક સાઈડથી થવા દેવાનું, પછી બીજી સાઈડ પણ આ રીતે પલટાવી દેવાનું. બીજી સાઈડ જો તમને જરૂર લાગે તો જ તેલ એડ કરવાની જરૂર છે, હું અહીંયા તેલ એડ નથી કરતી બીજી સાઈડ. આ રીતે આપણે બંને સાઈડથી ફેરવતા જશું અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું. તમે જુઓ આ રીતે એકદમ સરસ એવું ફૂલવા લાગ્યું છે. તો અંદરથી એકદમ બધા જ લચ્છા છે એ અલગ થઈ જશે અને એકદમ સરસ ક્રિસ્પી પણ બની જશે. તો સવારની ભાગદોડમાં બાળકોને કંઈક ટેસ્ટી ચટપટું અને હેલ્ધી લંચ બોક્સમાં આપવું હોય તો આ પરાઠા એકદમ પરફેક્ટ છે. તમારે કોઈ એક્સ્ટ્રા લોટ એડ કરવાની જરૂર નથી. જો સિમ્પલ રોટલીનો લોટ હોય તો મસાલા એડ કરતી સમયે તમારે મીઠું પણ એડ કરી દેવાનું, એટલે તમારે કોઈ પણ જાતના એક્સ્ટ્રા લોટ બાંધવાની પરોઠાની જરૂર નથી, એમાંથી તમે બનાવી શકો છો. તો તમે જુઓ આ રીતે એકદમ સરસ શેકતા શેકતા ઉપર કેટલી સરસ એવી પેટર્ન આવી ગઈ. તો દેખાય છે ને એકદમ નાન જેવા જ આ પરોઠા અને એકદમ સરસ એવા સોફ્ટ ક્રિસ્પી બન્યા છે અને એકદમ પરફેક્ટ લેયરદાર બન્યા છે. તો આ પરોઠાની સાથે સ્પેશિયલ આ ઠેચા ચટણી જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. દહીં સાથે મેં સર્વ કર્યા છે અને સાથે ઠેચા ચટણી સર્વ કરી છે. તો આ પરોઠાને આ રીતે લેયર અલગ કરી અને પછી તમે સર્વ કરશો તો ખાવાની ખૂબ મજા આવશે. તો આ રેસીપી તમે ક્યારે ટ્રાય કરો છો તે મને કમેન્ટમાં કહેજો. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને એકવાર આ રીતે એકદમ લેયરદાર ઝટપટ ટેસ્ટી પરોઠા અને સાથે સ્પેશિયલ ચટણી બનાવજો. તો ચાલો આ રેસીપી ટ્રાય કરજો. ત્યાં સુધીમાં ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.